ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતી છે એમાં પાઠ છે 17 સુગંધ કચ્છની, એના લેખિકા છે ડોક્ટર દર્શના ધોળકિયા. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ છે સુગંધ કચ્છની. આ એક નિબંધ છે, નિબંધ છે, નિબંધ રૂપે પાઠનું વર્ણન કર્યું છે કચ્છ વિશે, સુગંધ કચ્છની. તો વિશિષ્ટતા ધરાવતો આ પ્રદેશ છે એટલે એની વિશિષ્ટતાને આધારે સુગંધ કચ્છની પાઠ નામ આપવામાં આવ્યું છે, એટલે કે કચ્છ. તો શબ્દો છે એ શબ્દો તમારા વિષયના ચોપડા પર, એટલે કે ગુજરાતી વિષયના ચોપડામાં શબ્દો લખી દેવાના છે અને તૈયાર કરી દેવાના છે, બરાબર. તો હવે આપણે પાઠ સુગંધ કચ્છની એના વિશે જોઈએ. તો કચ્છનું મહત્વ કેમ છે? તો કચ્છ એક રણ પ્રદેશ છે, પણ બીજા રણ કરતા આ વિસ્તાર આખો સ્થળ અલગ પડે છે, એટલા માટે એનું નામ આપણે સુગંધ કચ્છની આપ્યું છે. બીજા પ્રદેશો કરતા અલગ પડે છે. અલગ કઈ રીતે પડે છે? જુદું કે કચ્છની અંદર 8 મહિના સુધી સમુદ્રનું પાણી મળે છે અને 4 મહિના ઉનાળામાં સૂકો રહે છે રણ પ્રદેશ, એટલા માટે આની વિશેષતા છે. અને કચ્છની અંદર રેતી જોવા મળતી નથી, એટલા માટે એનો મહત્વ ધીંગી ધરા, ધીંગા બો અને ધીંગી બોલી, એટલે મજબૂત જમીન છે, એટલે વિશિષ્ટ પ્રકારનો પ્રદેશ છે, એટલે કચ્છ નામ આપવામાં આવે છે. તો પહેલાના સમયમાં મિત્રો કચ્છ એક ચારેય બાજુ સમુદ્રનું પાણી અને વચ્ચેથી થોડો ઉપસેલો ભાગ અને એનો દેખાવ છે કાચના જેવો, એટલે ઉપસી આવેલો બેટ હતો, એટલે ચારે બાજુ સમુદ્રનું પાણી અને વચ્ચે એનો આકાર કાચના જેવો, એટલે તેનું નામ મિત્રો કચ્છ આપવામાં આવ્યું છે એવું કહેવામાં આવે છે. ત્યારબાદ કચ્છની અંદર તો બેટની વચ્ચે એક ધોળાવીરા નામનો ગામ આવેલું છે અને
દરિયો પર ત્યાં આવેલો છે. ત્યારબાદ એના સિવાય ધોરમનાથની જગ્યા છે, તો ધોરમનાથે ત્યાં તપશ્ચર્યા કરેલ છે ધોરમનાથના ડુંગર ઉપર. ત્યારબાદ કાળો ડુંગર ત્યાં વિરાજમાન છે. તો ભરત દત્તાત્રેયના અગલો ત્યાં આવેલો છે અને રાજધાની ભુજ શહેર વસેલું છે. એટલા માટે ભુજિયા ડુંગર પર કે જ્યાં ભુજંગનાથનો મંદિર પણ આવેલું છે. આ રણ દરિયો અને ડુંગરની વચ્ચે વસેલા કચ્છ પ્રદેશનો અદ્રેશ્વર સુત્રી કોઠારા એવા સ્થાપત્યનો ઉત્તમ નમૂના દર્શાવતા જૈન મંદિરો રવેજી માતાનું મંદિર છે, સ્થાપક હાજીપીરની જગ્યા છે, દરગાહ જે કહેવામાં આવે છે રણમાં વસેલી છે, કંડલા કચ્છનું મુંબઈ પછીનું બંદર, કચ્છનો આધુનિક ગણાતો નગર પણ મિત્રો આવેલો છે. ત્યારબાદ રણમાં રહીને આજીવન સેવા કરનાર સંત કવિ દાદા વેકરણ પણ ત્યાં થઈ ગયેલા છે. કચ્છનું સાહિત્ય તેમણે ખૂબ લખ્યું છે કચ્છ વિશે. એટલા માટે આપણે કચ્છને કચ્છની સુગંધ એટલા માટે કહેવામાં આવે છે કે ત્યાં ઘણા સ્થળો છે પ્રાચીન અને એકદમ પૂજનીય જેવા જેને કહેવામાં આવે એવા એટલા સ્થળોનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલા માટે સુગંધ કચ્છની એની સુવાસ આખા દેશની અંદર જોવા મળે છે. કચ્છ જિલ્લો છે એ મિત્રો ગુજરાતનો જ નહીં પણ એશિયાનો બીજા નંબરનો એક મોટો જિલ્લો આવેલો છે. તો એનો વિસ્તાર છે મોટો જિલ્લા બીજા નંબરના સ્થાન તરીકે તેનું મહત્વ આવેલું છે. તો પત્ર સ્વરૂપે તો મિત્રો પત્ર આપણે લખતા હોઈએ ત્યારે જે લખનાર છે એ લખનાર પત્ર લખનાર સૌ પ્રથમ જમણી બાજુના ભાગમાં ઉપર જમણી બાજુએ પોતાનું નામ સરનામું અને પોતાનું મહોલ્લો શહેરી કે વિગત લખે છે અને નીચે તારીખ અને પિનકોડ પણ નંબર લખવામાં આવતો હોય છે. ત્યારબાદ ડાબી બાજુએ પત્રની લખનારે ડાબી બાજુએ જેને પત્ર લખવાનો હોય તેનો સંબોધન ડાબી બાજુએ કરવામાં આવતું હોય છે અથવા તો કરવામાં આવે છે. અને વચ્ચેનો જે ભાગ છે એ વચ્ચેના ભાગમાં હકીકત કે પત્રનું કથન લખવામાં આવતું હોય છે. અને ત્યારબાદ આગળ પત્રનું વિષયવસ્તુ આવી જાય એના પછી સમાચાર આપવા હોય તો લખી શકાય અને છેલ્લે છેલ્લે મિત્રો સમાપન પણ આવતું હોય છે. તો આ પત્રનો નમૂનો છે બરાબર. તો હવે આપણે જોઈએ પાઠ વિશેનું મહત્વ શું છે, કચ્છનું જોવાલાયક કેમ છે, એટલા માટે પ્રસિદ્ધ કેમ છે કચ્છ, એટલા માટે આપણે કચ્છ વિશે થોડી વાતો જાણીએ પાઠની અંદર. તો પાઠ 17 છે સુગંધ કચ્છની. તો એના લેખિકા છે ડોક્ટર દર્શના ધોળકિયા. તો ડોક્ટર દર્શના ચમનલાલ ધોળકિયાનો જન્મ કચ્છ જિલ્લાના ભુજમાં થયો છે. કચ્છ એટલે કે ભુજ. તેમણે નરસિંહ ચરિત્ર વિમર્શ, મહાભારત ચરિત્ર વિમર્શ, આઠે પહોરે આનંદ રે, પરિચય પર્વ જેવા 14 પુસ્તકો લખ્યા છે. હાલ તેઓ કચ્છ યુનિવર્સિટીમાં ભાષા ભવનના ગુજરાતી વિભાગના અધ્યક્ષ અને પ્રોફેસર તરીકે સેવારત છે, સેવા આપી રહ્યા છે. ડોક્ટર જયંત ખત્રી, બકુલેશ પારિતોષિક, ડોક્ટર પ્રમોદ કુમાર પટેલ, વિવેચન પારિતોષિક તેમને પ્રાપ્ત થયા છે, એટલે કે એમને સન્માનિત પણ કરવામાં આવ્યા છે. તો મિત્રો ડોક્ટર દર્શના ધોળકિયા એનું નામ લખે છે પત્રની અંદર સૌ પ્રથમ જમણી બાજુએ. તો ડોક્ટર
ભુજ કચ્છ તારીખ લખેલી છે જે તારીખ લખવામાં આવે છે 12/7/2011 તો ત્યાં આપણો સરનામો પર આપણે પત્ર લખીએ તો આપણો સરનામો આપણે ત્યાં પત્રની જમણી બાજુએ લખવો પડે ત્યારબાદ પત્રની ડાબી બાજુએ તો ત્યાં આપણે પત્ર લખનારને સંબોધન કરવું પડે તો શું લખે છે પ્રિય સૌમિત્રી મોટી બહેનનો ખૂબ ભાવ મોટી બહેન યાદ કરે છે નાની બહેનને પત્ર લખીને થોડા સમય પહેલા પૂરા થયેલા લાંબા વેકેશનની યાદ હજુ પણ તને સતાવતી હશે ખરું ને વળી આવનારા દિવાળી વેકેશનમાં થનારા કાલ્પનિક પ્રવાસના સ્વપ્ન તારી રાત્રિને વીતી મનાવતા હશે એટલે કે મિત્રો દિવાળીનું વેકેશન સોરી ઉનાળુ વેકેશન લાંબુ થઈ ગયું છે એ વેકેશન પૂરું થયા પછી ચાલુ થયા સત્રમાં આગળ પછી દિવાળીનું પર્વ આવી રહ્યું છે તો એ દિવાળી વેકેશનમાં આપણે ઘણો પ્રવાસ કરવાનો છે તો દિવાળી વેકેશનના પ્રવાસના સ્વપ્ન બરાબર તો ચલો હવે મિત્રો
રજા લઈએ.